નમસ્કાર મિત્રો દસ ગણિત દાખલા ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્રો વગર કેવી રીતે ગણી શકાય તે શીખીશું અંતર અને ઊંચાઈના દાખલા સૂત્ર વગર એટલે કે ત્રિકોણ મિતિય ગુણોત્તરના જે સૂત્રો છે એના વગર ગણવા માટે આપણે નીચે આપેલ બાબતોને ધ્યાનમાં રાખીશું પહેલું ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો એસી અંશ છે એ આપણે જાણીએ છીએ આપણને દાખલાઓમાં મોટે ભાગે બે જાતના કાટકોણ ત્રિકોણ આપેલા હોય છે એમાંનો પહેલો પ્રકાર ત્રીસ સાહીઠ અને નેવના ખૂણાઓ ધરાવતો ત્રિકોણ એટલે કે કાટકોણ ત્રિકોણ જે આપણે આ રીતે દોરી શકીશું કાટખૂણો એમાંનો બીજો ખૂણો જે છે એ સાહીઠ આપેલો છે જેથી ત્રીજો ખૂણો જે છે એ ત્રીસ થશે આ ઉપરાંત ત્રિકોણનો બીજો પ્રકાર પિસ્તાલીસ પિસ્તાલીસ અને નેવ ના માપનો ખૂણો ધરાવતો કાટકોણ ત્રિકોણ આ ત્રિકોણ આપણે આ રીતે દોરીશું નેવ ના માપનો ખૂણો બીજો જે છે પિસ્તાલીસનો નો છે ખૂણો જેથી ત્રીજો ખૂણો જે છે એ આપોઆપ પિસ્તાલીસનો નો થશે હવે આપણે જે પહેલો ત્રિકોણનો પ્રકાર છે એને સમજીશું જો ત્રિકોણના ખૂણાઓના માપ ત્રીસ સાહીઠ અને નેવ આપેલા હોય તો બાજુઓના માપ અનુક્રમે એક જેમ વર્ગોમાં ત્રણ એક્સ જેમ બે એક્સ થાય એટલે કે આપણને ત્રિકોણના જે ખૂણાઓ જે છે એ ત્રીસનો ખૂણો આપેલો હોય એની સામેની જે બાજુનું પ્રમાણ માપ છે એ એક એક્સ થાય એ જ કાટકોણ ત્રિકોણમાં જે સાહીઠ ઔષનો ખૂણો છે એની સામેની બાજુનું માપ જે છે એ વર્ગણુંમાં ત્રણ એક્સ પ્રમાણમાપ થશે અને નેવ ઓશનો ખૂણો છે એની સામેની બાજુનું પ્રમાણ માપ જે છે એ બે એક્સ થશે હવે આપણે આકૃતિ દોરીને આ બાબતને વધુ સારી રીતે સમજવાની કોશિશ કરીએ આપણી પાસે આ ધારો કે કાટકોણ ત્રિકોણ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે ખૂણો છે એ છે છે આ ખૂણો અને આ ખૂણો જે છે ને બાજુનો ખૂણો જે છે એનું પ્રમાણ માપ જે છે એ એક જોઈ શકીએ છીએ કે એની સામેની બાજુનું જે પ્રમાણ માપ છે એ એક એક્સ છે એ જ રીતે આજે સાહીઠ અંશનો ખૂણો જે છે એની સામેની બાજુનું પ્રમાણ માપ જે છે આપણે જોઈ શકીએ છીએ સાહીઠ અંશની સામેની બાજુ વરગડુંમાં ત્રણ એક્સ છે જેથી આ સાહીઠ અંશનો ખૂણો છે એની સામેની બાજુનું જે પ્રમાણ માપ છે એ વર્ગણુંમાં ત્રણેક્સ થશે એ જ રીતે આ કાઠ ખૂણો છે એટલે કે ને અંશનો ખૂણો છે આપણે અહીં જોઈ શકીએ છીએ કે જે નેંશનો ખૂણો હોય એની સામેની બાજુનું પ્રમાણ માપ છે બે એક્સ થાય જેથી આ નેશનો ખૂણો છે એની સામેની બાજુ એટલે કે કર્ણનું પ્રમાણ માપ જે છે અહીંયા આગળ બે એક્સ થશે આનો ઉપયોગ આપણે દાખલાઓ ગણવામાં કરીશું દાખલો બે જો ત્રિકોણમાં ખૂણાઓના માપ પિસ્તાલીસ પિસ્તાલીસ અને નેવું આપેલા હોય તો બાજુઓના માપ અનુક્રમે એક્સ જેમ એક્સ જેમ વર્ગણું બે એક્સ પ્રમાણમાં થાય એટલે કે કાટકોણ ત્રિકોણમાં આ પ્રકારની પરિસ્થિતિમાં જે ખૂણાનું માપ પિસ્તાલીસ અંશ છે એની સામેની બાજુનું જે પ્રમાણ માપ છે એ એક એક્સ થાય એ જ રીતે જે બીજો પિસ્તાલીસ અંશનો ખૂણો છે એની સામેની બાજુનું પ્રમાણ માપ જે છે એ એક એક્સ થાય અને હવે રહ્યો કાટખૂણો કાટખૂણાની સામેની બાજુ એટલે કે કર્ણનું જે પ્રમાણ માપ છે એ વર્ગુણમાં બે એક્સ થાય અને વધુ સારી રીતે સમજવા માટે આપણે આકૃતિ દોરીશું અહીં આપણી પાસે કાટકોણ ત્રિકોણ છે જેમાં આ ખૂણો નીઓંશનો છે આ ખૂણો પિસ્તાલીસ અંશનો છે અને આ ખૂણો પણ પિસ્તાલીસ અંશનો છે હવે આ જે પિસ્તાલીસ અંશનો ખૂણો જે છે એની સામેની બાજુ જે છે એનું પ્રમાણ માપ આપણે જોઈ શકીએ છીએ કે એક એક્સ છે એટલે હું લખીશ એક એક્સ એ જ રીતે આ ખૂણો પણ પિસ્તાલીસ અંશનો છે એની સામેની બાજુનું પ્રમાણ માપ જે છે એ એક એક્સ થશે એટલે અહીં આપણે એક લખીશું હવે આ ખૂણો કાટખૂણો ખૂણો છે એની સામેની બાજુને આપણે કર્ણ કહીશું અને કર્ણની સામેની બાજુનું પ્રમાણ માપ જે છે એ વર્ગણું બે દાખલો એક મકાનની ઊંચાઈ ત્રીસ મીટર છે સૂર્યનો ઉચ્છેદ કોણ ત્રીસ થાય ત્યારે મકાનના પડછાયાની લંબાઈ શોધો મિત્રો આપણને અહીં જે મકાન આપ્યું છે ધારો કે અહીં આપેલું મકાન જે છે એ બીસી છે અને એની ઊંચાઈ જે છે આપણને ત્રીસ મીટર આપેલી છે હવે સૂર્ય જે છે એનો ઉત્સેદ કોણ કોઈ એક એ બિંદુએથી અંશનો થાય છે એ વખતે આ જે મકાન છે એનો પડછાયો અહીં પડશે પડછાયો જે છે એ એ બી થશે અને અહીંયા આગળ જે આ ખૂણો બનશે એ ને ખૂણો બનશે હવે આ જે ખૂણો ત્રીસ અંશનો નો થયો આ ખૂણો ને થયો જેથી આ ખૂણો જે છે એ સાહીઠ થશે કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો ને એસી થાય હવે આપણે અહીં પડછાયાની લંબાઈ એટલે કે એ ની લંબાઈ શોધવાની છે હવે ત્રિકોણમિતિય જે ગુણોત્તરના સૂત્રો છે એનો આપણે ઉપયોગ નથી કરવો અને ડાયરેક્ટ આ દાખલો ગણવો છે તો આપણે અગાઉ જોઈ ગયા કે ત્રીસ અંશનો ખૂણો હોય એની સામેની બાજુનું પ્રમાણ માપ જે છે એ એક્સ થાય સાહીઠ અંશનો ખૂણો હોય એની સામેની બાજુનું પ્રમાણ માપ વર્ગણુંમાં ત્રણેક્સ થાય અને ને અંશનો ખૂણો હોય એની સામેની બાજુનું માપ બે એક્સ થાય આ મુજબ આ અંશનો ખૂણો છે એટલે એની સામેની બાજુનું પ્રમાણ માપ જે છે એ એક એક્સ થશે આ સાહીઠ હાઉસનો ખૂણો છે એની સામેની બાજુ એ બી થશે એટલે કે પડછાયાની લંબાઈ એનું પ્રમાણ માપ જે છે એ વર્ગુણમાં ત્રણ થશે અને જરૂર પડે આ કાટખૂણાની સામેની બાજુ એટલે કે આ કરણનું પ્રમાણ માપ જે છે એ બે એક્સ થશે હવે આપણને અહીં મકાનની ઊંચાઈ જે છે એ ત્રીસ મીટર આપેલી છે એના બરાબર આપણે અહીં જોયું કે પ્રમાણ માપ જે છે એ એક એક્સ છે અહીં જેથી એક્સ બરાબર પણ ત્રીસ મીટર જ થશે હવે અહીં આપણને એક્સની કિંમત મળી ગઈ છે જેથી હવે આપણે બાકી રહેલી બે બાજુઓ જે છે એનું માપ સરળતાથી શોધી શકીએ છીએ આપણે જવાબમાં પડછાયાની લંબાઈ એટલે કે મકાનના પડછાયાની લંબાઈ શોધવાની છે અહીં મકાનનો પડછાયો એ બી છે અને એનું પ્રમાણ માપ જે છે એ વર્ગણુંમાં ત્રણેક્સ છે જેથી આપણે લખી શકીએ કે પડછાયાની લંબાઈ વર્ગણુંમાં ત્રણેક્સ મીટર થાય અહીં એક્સની કિંમત જે છે આપણે ત્રીસ મૂકી દઈશું જેથી પડછાયાની લંબાઈ વર્ગણુંમાં ત્રણ ગુણ્યા ત્રીસ મીટર થાય માટે પડછાની લંબાઈ મીટર થાય દાખલો એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર દસ મીટર લંબાઈનો છે તાર જમીન સાથે સાહિઠ માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો મિત્રો અહીં આપણને જે થાંભલો આપેલો છે એ જમીન સાથે લંબ છે એટલે કે નેવોસના ખૂણે આપેલો છે અહીં આપણે બીસી થાંભલો દોર્યો છે હવે જમીન પરનું કોઈક બિંદુ એ છે આ બિંદુ એ થી થાંભલાની જે ટોચ છે એની સાથે જોડતો આપણને એક તાર આપ્યો છે અહીં આપણે આ તારને એસી કહ્યો છે અને આ તારની લંબાઈ આપણને દસ મીટર આપેલી છે જે મેં અહીં લખી છે દસ મીટર વળી આ તાર જે છે એ જમીન સાથે ખૂણો બતાવે બનાવે છે એવું આપણને આપેલું છે જેથી જરૂર પડે આ ત્રીજો જે ખૂણો જે છે એ ત્રીસનો થાય હવે આપણે જોઈ ગયા કે ત્રીસની સામેની બાજુનું પ્રમાણ માપ એક 60° અંશનો ખૂણો જે છે એની સામેની બાજુનું પ્રમાણ માપ વર્ગુણમાં 3x અને કાઠ ખૂણો હોય એની સામેની બાજુ એટલે કે કર્ણનું પ્રમાણમાપ બે એક્સ થાય જેથી આ ખૂણો ત્રીસ અંશનો છે એની સામેની બાજુનું પ્રમાણમાપ એક એક્સ થશે આ સાહીઠ અંશનો ખૂણો છે એની સામેની બાજુનું પ્રમાણમાપ એટલે કે થાંભલાની ઊંચાઈ જે આપણે શોધવાની છે એ વર્ગમૂળમાં ત્રણ એક્સ થાય જરૂર પડે ને અંશનો ખૂણો એટલે કે કર્ણનું જે પ્રમાણમાપ જે છે એ બે એક્સ થાય અહીં આપણને કર્ણનું એટલે કે તારની લંબાઈ જે છે એ દસ મીટર આપેલી છે એનું પ્રમાણ માપ બે એક્સ છે જેથી આપણે લખી શકીએ કે તારની લંબાઈ બે એક્સ બરાબર દસ મીટર થાય આના પરથી આપણે એક્સ શોધી કાઢીશું માટે એક્સ બરાબર પાંચ મીટર થાય કેમ કે આ બે છેદમાં જાય તો દસ ભાગ્યા બે બરાબર પાંચ થાય હવે આ એક્સની કિંમત મળી ગઈ જેથી આપણે બાકી રહેલી બે બાજુનું માપ સરળતાથી શોધી શકીએ છીએ અહીં આપણે થાંભલાની ઊંચાઈ શોધવાની છે જેનું પ્રમાણ માપ જે છે એ વર્ગણુંમાં એક્સ છે જેથી આપણે લખી શકીએ કે થાંભલાની જે ઊંચાઈ જે છે એના બરાબર વર્ગણુંમાં એક્સ આ એક્સની કિંમત આપણે અહીં શોધી એક્સ બરાબર પાંચ મીટર જે અહીં મૂકી દઈશું જેથી વર્ગણું ત્રણ ગોયા પાંચ મીટર થાય જેથી કહી શકાય કે થાંભલાની ઊંચાઈ જે છે એ પાંચ વર્ગણુંમાં ત્રણ મીટર થાય દાખલો ત્રણ એક નદીના એક કિનારા પરના ચોક્કસ બિંદુએથી જોતા નદીના બરાબર સામે કિનારે આવેલ મંદિરની ટોચનો ઉત્સેદકોણ પિસ્તાલીસ માલુમ પડે છે જો મંદિરની ઊંચાઈ પચીસ મીટર હોય તો નદીની પહોળાઈ શોધો મિત્રો ધારો કે એ બી એ નદી છે એટલે કે નદીનો એક કિનારો એ છે અને બીજો કિનારો બી છે હવે મંદિરના એક કિનારે એટલે કે બી કિનારે એક મંદિર આવેલું છે અને નદીનો જે બીજો કિનારો એ જે છે ત્યાંથી મંદિરની ટોચને જોતા આપણને ઉત્સેદ કોણ મળે છે આપણે જાણીએ છીએ કે મંદિર જે છે એ શિરોલંબજ હોય એટલે આ ખૂણો જે છે એ નેવોસનો થશે અને અહીંથી જોતા આપણને મંદિરની ટોચનો જે ઉચ્ચેદ કોણ જે છે આપણને પિસ્તાલીસ છે એવું અહીં આપેલ છે આપણે જોઈ શકીએ છીએ કે મંદિરની ટોચનો ઉચ્છેદ કોણ પિસ્તાલીસ છે જેથી અહીં આપણે લખી શકીએ કે આ ખૂણો પિસ્તાલીસ અંશનો છે હવે જરૂર પડે આ ત્રીજો ખૂણો જે છે એ પણ પિસ્તાલીસનો થાય કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો થાય વળી આપણને આ જે મંદિર જે છે એની ઊંચાઈ પચીસ મીટર છે એમ આપેલું છે એટલે લખી શકીએ કે આ બીસી મંદિર જે છે એની ઊંચાઈ પચીસ મીટર છે હવે આપણે જોઈ ગયા કે પિસ્તાલીસ પિસ્તાલીસ નેવના ખૂણાઓ ધરાવતો કાટકોણ ત્રિકોણ હોય એમાં પિસ્તાલીસનો જે ખૂણો હોય એની સામેની બાજુનું માપ એક એક્સ થાય બીજી પિસ્તાલીસનો ખૂણો ધરાવતો જે ખૂણો જે છે એની સામેની બાજુનું માપ એક એક્સ થાય અને કાટખૂણો જે છે એની સામેની બાજુ એટલે કે કર્ણ જે છે એનું માપ વર્ગુણમાં બે એક્સ થાય એટલે આપણે અહીં લખી દઈએ પ્રમાણ માપો બાજુ ખૂણાઓની સામે પિસ્તાલીસ અંશનો ખૂણો એની સામેની બાજુનું પ્રમાણ માપ પિસ્તાલીસ અંશનો ખૂણો એટલે એની સામેની બાજુનું પ્રમાણ માપ થશે એક ઊંચાઈ પચીસ મીટર આપેલી છે જરૂર પડે કર્ણ જે છે એનું પ્રમાણ માપ વર્ગુણમાં બે એક્સ થાય હવે આપણને મંદિરની ઊંચાઈ જે છે એ પચીસ મીટર આપેલી છે અને એનું પ્રમાણ માપ જે છે એ એક એક્સ છે એટલે આપણે લખી શકીએ કે મંદિરની ઊંચાઈ એકેક્સ બરાબર પચીસ મીટર માટે આપણને એક્સ બરાબર પચીસ મીટર મળે હવે આ એક્સની કિંમતનો ઉપયોગ કરીને આપણે બાકી રહેલી બે બાજુઓનું માપ શોધી શકીએ છીએ અહીં આપણે નદીની પહોળાઈ શોધવાની છે નદીની પહોળાઈ જે છે એનું માપ જે છે એ એકેક્સ છે અહીં એક્સની કિંમત આપણે પચીસ મૂકીશું જેથી એક ગુણ્યા પચીસ થાય જેથી કહી શકાય કે નદીની જે પહોળાઈ જે છે એ પચીસ મીટર થાય જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં